મિત્રો હવે લોકડાઉન વધશે ચૌદ તારીખ પછી આટલા દિવસ માટે રહેશે લોકડાઉન મોદી સરકારનો મોટો નિર્ણય તો મિત્રો તમને જણાવી દઈએ કે લોકડાઉનનો સમયગાળો છે તે વધારવામાં આવશે હજી આગળના સમયમાં સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવશે અને આનાથી પણ કડક એવા પગલાં પણ લેવામાં આવશે તો આ વિડીયોને મિત્રો ખાસ જોવા માટે વિનંતી આ વિડીયો તમારા માટે અતિ ઉપયોગી થશે તો મિત્રો આજનો વિડીયો ચાલુ કરતાં પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ કે તમે મિત્રો અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પણ પ્રેસ કરો જેથી કરીને તમને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન મળ્યા કરે અને આવા જે ઉપયોગી વિડીયો છે તે તમારા સુધી પહોંચી શકે તો મિત્રો લોકડાઉનનો સમયગાળો હજુ વધી શકે છે મોદી સાહેબે સંકેત પણ આપ્યા છે કે લોકડાઉન હટાવવું ખતરનાક સાબિત થઈ શકે છે મિત્રો તમે જાણો છો કે ચોવીસમી માર્ચે દેશભરમાં એકવીસ દિવસનું લોકડાઉન જાહેર થયું હતું જે ચૌદ એપ્રિલના દિવસે પૂરું થાય છે જેનો સમયગાળો વધારવામાં આવે તેવી અઢળક શક્યતાઓ જણાઈ રહી છે એવું આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે જણાવ્યું છે મિત્રો આનાથી પણ કડક નિર્ણયો લેવાઈ શકે છે કે મિત્રો જે વિસ્તારોની અંદર કોરોનાગ્રસ્ત છે ત્યાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદની અંદર સૌથી વધારે કેસ જોવા મળે છે બરાબર તો અમદાવાદના એવા વિસ્તારો કે જ્યાં કેસ નોંધાણા હોય આજુબાજુના જે કાંઈ સોસાયટી નગર હોય તમામને સંપૂર્ણ સીલ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે વધારે સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ એટલે કે પોલીસ બંદોબસ્ત કરવામાં આવશે મિત્રો આનાથી પણ કડક નિર્ણયો લેવાઈ શકે છે જે વિસ્તારો કોરોનાગ્રસ્ત છે ત્યાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે એવું આપણા મોદી સાહેબે જણાવ્યું છે મોદી સાહેબે વિડીયો કોન્ફરન્સથી દરેક રાજ્યના મુખ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી તેમાં પણ ઘણા રાજ્યો તરફથી લોકડાઉન વધારવા માટેની અપીલ કરવામાં આવી છે તેવું તેમણે જણાવ્યું છે અને વધારે તમને જણાવીએ તો આગામી અગિયાર એપ્રિલે બધા રાજ્યોના મુખ્યમંત્રી સાથે આપણા મોદી સાહેબ વાત કરીને સમયગાળો પણ જણાવશે તો મિત્રો આખરી નિર્ણય અગિયાર તારીખે લેવાઈ શકે છે મિત્રો મારા અંદાજ મુજબ ત્રીસ એપ્રિલ સુધી લોકડાઉન વધારવામાં આવે એવી શક્યતાઓ છે બરાબર તો મિત્રો આ માહિતી હતી કે કોરોનાના કારણે આપણા દેશની અંદર લોકડાઉન છે તેનો સમયગાળો વધે એવી શક્યતાઓ છે કારણ કે મિત્રો દિવસે ને દિવસે કેસો વધતા જાય છે પાંચ હજાર કરતાં પણ વધારે કેસ આપણા ભારત દેશની અંદર નોંધાઈ ચૂક્યા છે મિત્રો એ આપણા માટે ચિંતાની વાત કહેવાય અને અત્યારે સ્ટેજ ત્રણની અંદર આપણો કોરોના જે છે તે પ્રસરી રહ્યો છે મિત્રો જો લોકડાઉન હટાવવામાં આવશે તો એવું બનશે કે બધા લોકો પોતપોતાના ધંધા માટે પોતપોતાની ખરીદી માટે અવર ચાલુ કરશે એક સિટીમાંથી બીજા સિટીમાં એક એરિયામાંથી બીજા એરિયામાં તો આપણા જે તે આખા રાજ્યની અંદર ગામડાઓ સુધી કે સિટી સુધી કોઈ પણ કાબૂમાં નહીં લઈ શકે એટલા હદે કોરોના વાયરસ ફેલાઈ શકે છે મિત્રો તો આના માટે થઈને હજી લોકડાઉન વધે તો આપણને ઘણો બધો ફાયદો થાય અને સરકાર આપણા માટે જે કાંઈ રાહત આપે છે તેનો લાભ લઈએ અને ગરીબો સુધી આપણે આપણી પણ જેટલી સહાય થાય તેટલી કરી શકીએ અને આપણા દેશને આપણા મોદી સાહેબ બસાવવા માટે જે મહેનત કરી રહ્યા છે તેને સપોર્ટ કરીએ બસ મિત્રો જો અમ આરી ચેનલમાં તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને તમારા મિત્રો સુધી આ વ્યૂને પહોંચાડો